જ્યાં રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર આવી રહ્યા છે. અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. 5 જાન્યુઆરી સુધીમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. અરબ સાગરમાં લો પ્રેશરની સ્થિતિ સર્જાઈ રહી છે. કર્ણાટક તમિલનાડુ વચ્ચે ચક્રવાતની વધુ અસરની શક્યતા હાલ જોવા મળી રહી છે. ત્યારે અરબ સાગરના ભેજથી ઉત્તર પૂર્વના ભાગમાં માવઠાની શક્યતા દેખાઈ રહી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં માવઠું પડી શકે છે, તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં પણ માવઠાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. એક ચક્રવાત અરબ સાગરમાં બનવા જઈ રહ્યું છે, જ્યાં ચક્રવાત એવું ના કહેવાય પણ વેરમાર્ક લો પ્રેશર જેવું બની શકે છે. જેને ચક્રવાત જેવી ગણી શકાય એનો લેન્ડફોલ લગભગ કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે થવાની શક્યતા છે. બેંગ્લોરમાં જેની ગતિવિધિના લીધે દક્ષિણ મહારાષ્ટ્રમાં અરબ સાગરના ભેજના લીધે અને બંગાળ સાગરના ભેજના લીધે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને કેટલાક ભાગોમાં જે લગભગ ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે આ મોસમ પ્રણાલીના લીધે જે 2 જાન્યુઆરી સુધીમાં હવામાન પલટાવું જોઈએ, એ 2 જાન્યુઆરીએ પૂર્વીય ભાગમાં વાદળો આવશે, 5 જાન્યુઆરી સુધીમાં હવામાન તો પલટાશે.